नमस्कार, सौराष्ट्र टू सूरत में आपनो स्वागत छे। हूँ छू आपनी साथे लखमा। नजर करिए समाचार पर तो गुजरात में सस्ता अनाजना दुकानदारों छेल्ला घणा समय थी रूपया 20,000 फिक्स कमीशन नी मांग करी रह्या छे। ताजेतर में सरकारे आ मांग स्वीकारी पण हती, जो के बाद में सरकारे अचानक 300 करता ओछा हार्ड होय तेवा वेपारीओने ज कमीशन आपवानुं जाहेर कर्युं छे, जेने लई अने राजकोटना वेपारीओमां भारे रोष जोवा मळी रह्यो छे। तेमज सस्ता अनाजना दुकानदारों द्वारा असहकार आंदोलन शुरू कर त्यारे तमाम सस्ता अनाज की दुकाने बंद रहता राशन कार्ड धारकों लाखों गरीबों की दिवाड़ी बगड़े तेवी पर शक्यताओं सेवाई रही छे। कमीशन की मांगणी ने लईने क्यांक सस्ता अनाज करियाणानी जे दुकानदारों छे ते फरी एक वक्त क्यांक अचोक्कस मुद्दतनी हड़ताल पाड़ी छे। आपणी साथे दुकानदारों छे सस्ता अनाज करियाणाना, तेमनी साथे वात करशुं। क्यांक सरकारे जे तेमनी जे मांगणी जे ते स्वीकारी हती पण तेने हजु सुधी पूर्ण करवामां नथी आवी। अत्यारे फरी एक वक्त क्यांक जे वेपारीओ छे तेओ एक रोषे भराणा छे। आपणी साथे वेपारीओ छे, एमनी साथે વાત કરશું। શું નામ છે આપનું? હેતુભાઈ જાડેજા નામ છે મારું, રાજકોટ શહેર એપીએસ એસોસિએશનમાં મહામંત્રી છું। અમે ગત 2 સપ્ટેમ્બરના રોજ અસહકારનું આંદોલન સરકાર સાથે મંત્રણા બાદ પૂરું કરેલું હતું। સરકારે અમારી મિનિમમ 20,000 ગેરેન્ટેડ કમિશનની માગણી સ્વીકારી પણ લીધી હતી, પરંતુ જ્યારે વાસ્તવિક સ્વરૂપમાં એને અમલ કરવામાં આવ્યો અને જીઆર બનાવવામાં આવ્યો, ત્યારે જીઆરમાં 300 કાર્ડની એક શરત મૂકી અને વિસંગતતા ઊભી કરવામાં આવી, જેના કારણે લગભગ 8-9 હજાર વેપારીઓને આ મિનિમમ 20,000 કમિશનનો લાભ મળવાનો હતો તે મળી શક્યો નહીં અને માત્ર 2% જેટલા વેપારીઓને આ લાભ મળવાપાત્ર રહ્યો છે। આ વિસંગતતા દૂર થાય અને ફરીથી જે વેપારીઓને આ મિનિમમ 20,000 રૂપિયા ગેરેન્ટેડ કમિશનનો લાભ મળવાપાત્ર થાય છે એ મળી રહે, એના માટે અમે સરકાર સાથે વાટાઘાટો ફરીથી ચાલુ કરી હતી, પરંતુ દશેરા સુધીનું અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આશ્વાસનના અંતે અમને કોઈ નક્કર રિઝલ્ટ ન મળ્યું એટલે ફરીથી અમે 1 નવેમ્બરના રોજ અસહકાર આંદોલન પાર્ટ 2 થી અમે આંદોલન ચલાવવાના છીએ। રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં કેટલી સસ્તા અનાજ કરિયાણાની દુકાન આવેલી છે? રાજકોટ શહેરની 714 જેટલી દુકાનો આવેલી છે અને સમગ્ર જિલ્લાની 714 દુકાનો આવેલી છે, જ્યારે શહેરમાં 250 જેટલી દુકાનદાર આવેલી છે। આ જિલ્લાના લગભગ 2.5-3 લાખ કાર્ડ હોલ્ડરો છે, જે આવનારા દિવાળીના તહેવારમાં અનાજથી વંચિત રહે એવી પરિસ્થિતિનું સર્જન થશે। આના માટે માત્ર અને માત્ર સરકાર જવાબદાર છે, કારણ કે સરકારે જે વિસંગતતા ઊભી કરેલી છે એ વિસંગતતા સરકાર દૂર નહીં કરે ત્યાં સુધી અમે અમારી આ ચળવળનું અમારી લડતનું અમે અંત નહીં લઈ આવીએ। આપ શું કહેશો, સરકારની જે અત્યારે જે નીતિ છે એનાથી ક્યાંક અત્યારે ગરીબ છે, મધ્યમ વર્ગીઓ છે તે અત્યારે હેરાન થઈ રહ્યા છે, કઈ રીતના હવે યોજના બનવી જોઈએ? કારણ કે ઘણા બધા જે વેપારીઓ છે તેઓની પહેલા પણ આ જ માંગણી હતી, અત્યારે પણ આ જ માંગણી, પણ તહેવારો સમય શા કારણે? અમારી મુખ્ય માંગણી 20,000 કમિશનની બાબત છે અને 20,000 કમિશનની બાબત સરકારે માન્ય રાખી હતી, ત્યાર પછી એક વિસંગતતા ઊભી થઈ કે ભાઈ 300 કાર્ડ પ્લસ હોય ને 20,000 કમિશન ના મળે, તો એનું 12,000 કે 10,000 કમિશન થતું હોય તેને પ્લસ કરીને 20,000 કમિશન આપવું, એ મુખ્ય અમારી માંગણી છે। આ સિવાયની અમારી ઘણી બધી માંગણી પડી, સરકારમાં અમે અનેક વાર રજૂઆત કરી દીધી છે, એ સરકાર એની બાબતમાં વિચારી રહી છે, પણ આ બાબતમાં સરકાર જલ્દી નિવેડો લઈ આવે અને આ આંદોલન પૂરું થાય એવી હું આશા રાખું છું। ચોક્કસથી ક્યાંક સરકાર પાસે જે માંગણી જે હતી એ યથાવત છે અને સરકારે આ જે માંગણી છે તે વહેલી તકે પૂરી કરવી જોઈએ તેવી વેપારીઓની માંગણી છે। મહત્વની બાબત એ છે કે આના વચ્ચે ક્યાંક હાલ અત્યારે દિવાળી આવી રહી છે અને આ દિવાળીમાં ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે સસ્તા અનાજ કરિયાણાની જે દુકાન છે ત્યાંથી તેઓ ક્યાંક પોતાની જે ખરીદી છે તે કરતા હોય છે અને તેના જ વચ્ચે આ પ્રકારની જ્યારે સ્થિતિ આવતી હોય છે ત્યારે જે ગરીબ જે પરિવારો છે તે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। સસ્તા અનાજની દુકાનોના જે વેપારીઓ છે તેમના દ્વારા હડતાલ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા હડતાલ યથાવત જોવા મળી રહી છે। સરકારની કેબિનેટ બેઠકમાં આવતીકાલે કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે। કુંવરજી બાવળિયા સાથેની મંત્રણા પડી ભાગ્યા બાદ સીએમ પાસે આ મામલો છે તે મોકલવામાં આવશે। સીએમ નાગરિક પુરવઠા મંત્રી તેમજ અધિકારીઓ સાથે પરામર્શ કરી ચર્ચા વિચારણા કરશે, ત્યારે શેર પ્રાઇવેટ એસોસિએશનના હોદ્દેદારો સાથે ફરીથી બેઠક પણ થઈ શકે છે તેવો અનુમાન પણ છે તે સેવાઈ રહ્યો છે।
समाचार सामे आवी रह्या छे। सस्ता अनाजनी दुकानोना संचालकोनी हड़ताल हजू पण यथावत जोवा मळी रही छे। केबिनेट बेठकमां आवतीकाले कोई निर्णय लेवाय तेवी शक्यताओ छे ते अत्यारे सेवाय रही छे। कुंवरजी बावळियाना साथे निमंत्रणा पड़ी भाग्या बाद आ मामलो छे ते सीएम पासे जशे अने सीएम नागरिक पुरवठा मंत्री तेमज अधिकारीओ साथे परामर्श करी आ मुद्दे चर्चा विचारणा करशे। त्यारे शेर प्राइवेस એસોસિએશનના જે હોદ્દેદારો છે તેની સાથે ફરીથી બેઠક થાય તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે। राजकोट शहर में कार ना कांच तोड़ गैंग सक्रिय थता शहर में भय नो माहौल उभो थयो छे। तो शहर ना रणछोड़ नगर विस्तार में 10-12 कार ना कांच तोड़ी अने तेना अंदर रहेली कीमती वस्तुओ चोरी करता बे शख्सो सीसीटीवी केमेरा में कैद थया छे। तेमज एक कार मांथी लायसेंस वाली गन पण चोराई गई छे। जो गन चोराई जता पोलीस माटे चिंता नो विषय बन्यो छे, जेथी समग्र घटना में पोलीसे तपास नो धमधमाट शुरू करी दीधो छे। રાજકોટના રણછોડ નગર વિસ્તારમાં કાર તોડ જે ગેંગ છે તે સક્રિય થઈ હોય એ પ્રકારની સ્થિતિ ફરી સર્જાઈ છે। આ પહેલા પણ કાર તોડ એટલે કે કારના જે કાચ છે તોડવાવાળી જે ગેંગ છે તે સક્રિય થઈ હતી, ત્યારે રાજકોટમાં ફરી એક વખત કારના કાચ તોડી અને તેના અંદર રહેલી ચીજ વસ્તુ લઈ જવાવાળી જે ગેંગ છે તે સક્રિય થઈ છે। સવારે 5 વાગ્યાની અરસામાં રાજકોટના જે રણછોડ નગર વિસ્તારના અંદાજીત 10-12 જેટલા જે કારના કાચ તોડવામાં આવ્યા અને ત્યારબાદ તેના અંદર રહેલી જે કિંમતી ચીજ વસ્તુઓ છે તેને લઈ જવામાં આવી, અને એટલે કે ચોક્કસથી આ વિસ્તારના લોકો છે તે ક્યાંક હાલ અત્યારે ભયના માહોલમાં છે। ત્યારે બીજી બાજુ પોલીસ અત્યારે તપાસ શરૂ કરી છે, એટલે કે આજે જે ચોર આવ્યા હતા એ લોકો કારમાં આવ્યા હતા અને કારમાં આવ્યા બાદ કહી શકાય કે જે અન્ય જે રણછોડ નગર વિસ્તારની જે કારોને પોતાનો જે નિશાનો બનાવ્યો અને કહી શકાય કે કારના અંદર રહેલી જે કિંમતી ચીજ વસ્તુઓ છે તેની કહી શકાય તે લઈ ગયા। અને રણછોડ નગર એક વિસ્તારની જો વાત કરવામાં આવે તો એક વિસ્તારમાં રહેલી જે ગાડી છે તે જે કાર છે તે કારમાંથી ગન પણ છે તે ચોરવામાં આવી, એટલે કે ચોક્કસથી એક કહી શકાય કે જે તસ્કરો આવ્યા હતા તેઓએ ગન પણ ક્યાંક કારમાંથી લઈ ગયા, એટલે કે પોલીસ અત્યારે તેની તપાસ છે તે શરૂ કરી છે। આ વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાંથી અંદાજિત 10-12 જેટલી જે કાર છે તેના કાચ તોડવામાં આવ્યા અને ત્યારબાદ કહી શકાય કે આજે જે કહી શકાય કે જે તસ્કરો છે તે ક્યાંક એક ભય અને એક આતંક દેખાડવાની ક્યાંક આ વિસ્તારના લોકોને કોશિશ કરી રહ્યા છે। હાલ પોલીસ પોતાની જે તપાસ છે તે શરૂ કરી છે। આ લોકો ક્યાંથી આવ્યા હતા અને શા કારણે કાચ તોડીને આ વિસ્તારના લોકોને ભયભીત કરવાનું એક પ્રયાસ કર્યો, એક અત્યારે પણ પોલીસે આને લઈને તપાસ છે તે શરૂ કરી છે। કેમેરાપર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ અને જાહેર માર્ગ પર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શહેરના જુદા જુદા જાહેર માર્ગો પર લારી રાખી અને વેપાર કરતા 50થી વધુ ધારકોને રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે છેલ્લા 4-5 દિવસથી કાયમી માટે લારી ન રાખવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા। લારી ધારકોને દૂર કરતા હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે લારી ધારકોએ આક્ષેપો પણ કર્યા હતા કે મહાનગરપાલિકાને ટેક્સ આપવામાં આવે છે, તેમ છતાં પણ ટેક્સ લીધા બાદ લારીઓ હટાવી દેવાની સૂચનાઓ કરે છે। છેલ્લા 2-3 વર્ષથી આવી રીતે થઈ રહ્યું છે કે ટૂંકમાં જયારે બી કઈ નગરપાલિકાનો કાર્યક્રમ હોય ત્યારે અમને લોકો સ્વૈચ્છિક રીતે 4-5 દિવસ હટાવવાની કહે છે તો અમે હટાવી લઈએ છીએ, પણ અત્યારે અમને આવીને એમ કહી ગયા છે કે તમે કાયમી ધોરણે બંધ કરી દો રેકડી। અમારી પાસે રેકડીનો ફૂડ લાયસન્સ ધરાવીએ છીએ અને આખા વર્ષની પોઈન્ટ પણ નગરપાલિકામાં આવીને ભરીએ છીએ, છતાં પણ અમને આવી રીતે કહી છે કે તમે અહીંથી રેકડી હટાવી લઈએ એમ। જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જે રોડની સાઈડમાં દબાણો હોય છે એની હિસાબે ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે અને રોડ પણ રોડ ઉપર ટ્રાફિકના પ્રશ્નો અને અકસ્માતો સર્જાવાની સમસ્યા પણ ઊભી થાય છે, જેને કારણે સરકારમાંથી પણ એવી સૂચના છે, હાઈકોર્ટનું પણ અમને માર્ગદર્શન મળેલ છે અને સૂચના થયેલ છે, ડાયરેક્શન મળેલ છે કે રોડ સાઈડમાં જે દબાણો હોય છે એ તાત્કાલિક દૂર કરીને રસ્તાઓ ક્લિયર કરાવવાના। જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જેટલા મુખ્ય માર્ગો છે એ તમામ મુખ્ય માર્ગો ઉપર આ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલ છે અને તાત્કાલિક તમામ જગ્યાએથી આવી રીતના જે વધારાના દબાણકર્તાઓ છે એની પાસેથી આ જે પોતાના દબાણો છે દૂર કરી
અને રસ્તાઓ ક્લિયર કરવામાં આવશે કે અમારે આ પ્રોબ્લેમ થાય છે. તહેવાર આવે, દિવાળીનો મહિનો હોય, તહેવાર હોય, અમારે નાના નાના છોકરા 4-5 જણા ખાવા વાળા છે અમારા ઘરમાં, તો આવા તહેવાર ઉપર અમારે શું કરવું? આ એક પ્રોબ્લેમ છે મોટો મોટો અમારા માટે, આ મોટો ઇસ્યુ અમારા માટે કહેવાય ભાઈ. અને એટલા માટે અમને ક્યાંક આ નગરપાલિકા યોગ્યને વ્યવસ્થિત કરી દેવો અમે ઈચ્છીએ છીએ. માંગરોળમાં આઉટસોર્સિસના કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા છે. 2 માસના ચડત વેતન ચૂકવવા તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવા અને લઘુત્તમ વેતન દ્વારા મુજબ વેતન આપવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે આ બાબતે નગરપાલિકા સામે આઉટસોર્સિંગ સફાઈ કામદારો મહિલાઓ ઉપવાસ પર ઉતરી છે. જે સફાઈ કામદારો કામ કરે છે નગરપાલિકા માંગરોળમાં, એના છેલ્લા 4 મહિનાથી પગાર નથી થયા, અને આ પગાર ઉપરાંત આ કોન્ટ્રાક્ટ પ્રથા રદ થાય અને આ કામદારોના 15-20 વર્ષના પીએફ કોન્ટ્રાક્ટરોએ જમા નથી કરાવ્યા એ, અને લઘુત્તમ વેતન ધારા મુજબ કામદારોને વેતન મળે એટલા માટે આજે અમે પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ. અને જો અમારી માંગણી તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો અમે હજી પણ ઉગ્ર આંદોલન કરશું. હાઈકોર્ટની ટકોર બાદ રખડતા પશુઓને પકડવા વેરાવળ પાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે લઈ અને પાલિકાએ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાલિકાની ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. પાલિકાની ટીમે 145થી વધુ પશુઓને ડબ્બે પૂર્યા છે. તમામ પકડાયેલા પશુઓને ઢોરવાડા અને ગૌશાળામાં મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે જાહેરમાં ઘાસચારો વેચતા લોકો પર પણ પાલિકાની તવાય બોલાવવામાં આવી રહી છે. પાલિકા તંત્રની નક્કર કાર્યવાહીને પ્રજાજનોએ પણ આવકારો આપ્યો છે. પકડવાનું ચાલુ કર્યું છે. નગરપાલિકા પાસે 1.5 ડગો છે, એમાં રાખીએ છીએ, પાંજરાપોળમાં પણ રાખીએ છીએ. હવે કોઈ પણ પશુ ધારકે પોતાના ઘર વપરાશ માટે અથવા તો દૂધના વેચાણ માટે પશુ એટલે કે ગાય ભેંસ રાખવાના થતા હશે તો એને પરમિટ અને લાયસન્સ મેળવવું ફરજિયાત છે. જે પશુ ધારકો પોતાના પશુઓ જગ્યા નથી છતાં પાડી રહ્યા છે, જગ્યા હોય છે તો છૂટા મૂકી દે છે, એના પર અંકુશ લાવવાનો એને ટેગ કરવાનો આની અંદર પ્રાવધાન છે, એનું પાલન કડક રીતે આપણે કરીશું. ભાવનગર મનપાએ હાઉસિંગ બોર્ડની જગ્યામાં બગીચાનું કામ શરૂ કરતા વિવાદ સર્જાયો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડે જે જમીન મનપાની ફાળવણી ન થતી તે જમીન પર 3 કરોડના પ્રોજેક્ટના શ્રી ગણેશ કરી નાખ્યા છે. હાઉસિંગ બોર્ડે મહાનગરપાલિકાને જમીન ફાળવણી વગર જ કામ કરતા પત્ર લખી અને ખુલાસો માંગ્યો છે, ત્યારે ભાવનગરના મેયર ભારતભાઈને આ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે આ ગાર્ડન બનાવવા માટે પૂર્વ ધારાસભ્યએ રાજ્યકક્ષાએ મહેનત કરી અને જમીન મેળવી હતી. ગાર્ડન માટે જે ડિઝાઇન બની તેમાં થોડીક જગ્યા વધારે જોઈતી હતી, પણ મૌખિક વાત થયેલી અને અત્યારે લેખિત પણ માંગણી કરેલ છે જેની જરૂર છે તે જગ્યા, તો આ ગાર્ડન ખૂબ સારો બને અને લોકો તેનો સદુપયોગ કરે તે માટે આ ગાર્ડનની ડિઝાઇન યથાવત રાખી છે, પણ કામ મુલતવી રાખ્યું છે. જગ્યા મળ્યા પછી ત્યાંથી કામ ચાલુ કરવામાં આવશે. આ દેશમાં જેવું ન બન્યું હોય એવું ભાવનગરમાં હંમેશા બનતું આવ્યું છે. ભાવનગરમાં એક જ પ્રોજેક્ટના કંસારા શુદ્ધિકરણના 3 નામ આપી 3 વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, એક જ પ્રોજેક્ટના નામ બદલાવીને. એવી જ રીતે મોટા મોટી ભૂલ અત્યારે કરી છે. ભરતનગરમાં બગીચા ગાર્ડનનું કામ ચાલુ કરી દીધું, સ્ટેન્ડિંગમાં પાસ કરી દીધું અને હાઉસિંગ બોર્ડની મંજૂરી ન લીધી. વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના એક વ્યક્તિએ ઈ કોમર્સ પ્રોડક્ટને લાઈવ કરવાનું એક પાર્ટી ટાઈમ કામ કરવાથી સારું વળતર મળશે તેવી લુભામણી લાલચો આપવામાં આવી હતી, તેમજ લાલચ આપી અને વ્યક્તિ પાસે કેટલાક ઈસમોએ 95,000 કરતાં વધુ રકમ પડાવી લીધી હતી, જે બાબતે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા રાજસ્થાનથી 2 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમજ અલગ અલગ એકાઉન્ટમાંથી રહેલા 1,26,534 રકમ છે જે વધારે તેને ફ્રીઝ કરવામાં આવી છે. ઈ કોમર્સ પ્રોડક્ટ છે
તેને લાઇક કરશે તો ઘરે બેઠા બેઠા તેઓ કમાણી કરી શકશે. એક રજીસ્ટ્રેશન પેટે થોડીક નાની એમાઉન્ટ આપવી પડશે, જેના ભાગરૂપે તમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવશે. ટાસ્ક ક્લિયર કરવાથી તેઓને પ્રોફિટ થશે તેવી લાલચ આપીને શરૂઆતમાં ફરિયાદી વિશ્વાસ કેળવવા માટે 1,039 રૂપિયા કમિશન પેટે પરત પણ આપવામાં આવેલા હતા, જેથી ફરિયાદીને આ પ્રકારના ટાસ્કમાં વિશ્વાસ આવતા અલગ અલગ ટુકડામાં સુરતના ફરિયાદીએ કુલ 5,95,976 રૂપિયા એમાં અલગ અલગ ખાતામાં નાખેલા. માંડવીમાં શિક્ષક દ્વારા આશ્રમ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓની સાથે શારીરિક અડપલાનો મામલો સામે આવ્યો છે. માંડવી તાલુકાની એક આશ્રમ શાળા ખાતે આદિજાતિ વિભાગના અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો અને તેમણે આચાર્ય અને અન્ય શિક્ષકોના નિવેદનો લેવાના શરૂ કર્યા હતા. શિક્ષક બાળકીઓને બીભત્સ વિડીયો બતાવી અને શારીરિક અડપલા કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે ફરિયાદ બાદ આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. અને આ ઘટનામાં આરોપી શિક્ષકે પોતાનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે આશ્રમ શાળાના આચાર્ય તેમજ તેમના પતિએ મારા પર વધારે પડતા આક્ષેપો લગાવ્યા હોવાનો દાવો પણ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. નું એક ગામ છે, એની અંદર આશ્રમ શાળા આવેલી છે. એની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જે છે ત્યાં રહીને સ્ટડી કરે છે. આ જે સ્કૂલની અંદર જે વિદ્યાર્થીનીઓ છે એ ચોથા અને પાંચમા ધોરણની અંદર ભણતી 4-5 વિદ્યાર્થીનીઓ સાથે આ સ્કૂલના જ શિક્ષક જે આરોપી છે, જેમનું નામ છે હાર્દિક સુધીરભાઈ પંડ્યા, મૂળ મહુવા ભાવનગરના રહેવાસી છે અને હાલ એ આશ્રમ શાળા ખાતે રહીને શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમણે આ જે બાળકીઓ સાથે જુદા જુદા સમયગાળા દરમિયાન છેડતી કરેલી છે, એમની સાથે શારીરિક ચેષ્ટાઓ અને અડપલા કરેલા હોવાનું ફરિયાદમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલું છે. 2023ના રોજ જે વિદ્યાર્થીનીએ જે એમના દાદા જોડે વાત કરી ત્યાર પછી અમને જાણવા મળ્યું કે આ જે શિક્ષક હાર્દિકભાઈ પંડ્યા જે અંગ્રેજી વિષયના વિષય ભણાવે છે, અંગ્રેજી સંસ્કૃત, તો એમની સાથે મારી સાથે અડપલા કર્યા છે એટલે દાદા એકદમ ક્રોધમાં આવી ગયા અને એ કે મને આ શિક્ષક બતાવો. તો પછી અમે આ શિક્ષકને હવે એમ બી બચાવ જે તે અજુકતું બની જાય એટલા માટે અમે એ શિક્ષકને સાઈડ પર બેસાડી દીધા. પછી અમે વિદ્યાર્થીનીઓ બીજી વિદ્યાર્થીઓની તપાસ કરી તો કે બીજી 3 વિદ્યાર્થીઓ કહી કે બેન એવી રીતના અમારી સાથે પણ થયું. આશ્રમ શાળા ખોડંબામાં જે ઘટના બની એ ઘટનાની જાણ ગઈકાલે અમને ટેલિફોનિક દ્વારા કરવામાં આવી હતી. એના અનુલક્ષીને આજે અમે સ્થળ તપાસ માટે રૂબરૂ આવેલા છીએ. ત્યાં જે ઘટના બનેલી છે તેમાં તમામ શૈક્ષણિક કર્મચારી, બિન શૈક્ષણિક કર્મચારી અને અહીંયાના જે લોકલ પબ્લિક છે કે જે સરપંચ, ઉપસરપંચ, તેમનું નિવેદન લઈશું અને તેના આધારે, એ નિવેદનના આધારે અમે અમારી હેડ ઓફિસમાં જાણ કરશું કે આ પ્રકારની આ ઘટના બનેલી છે અને ત્યારબાદ સરકારી નિયમ અને ધારાધોરણ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અનેક લોકોને વિદેશ જવાની લાલચ આપી અને લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે સુરતમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં વર્ક વિઝાના નામે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી અને આરોપી ફરાર થઈ ગયો છે. આરોપીએ 25-30 લોકો પાસેથી વર્ક વિઝા અપાવવાના બહાને પૈસા પડાવ્યા હતા, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વિદેશમાં જોબની લાલચના આધારે તેમને ઘણા બધા લોકોએ અલગ અલગ રીતે રૂપિયા ચૂકવી અને એકાદ મહિના જેવી આ ઓફિસ ચાલુ રાખી અને અચાનક જ આ વ્યક્તિ ઓફિસ ખાલી કરી અને જતો રહે. ત્યારબાદ જે લોકોને આને જોબ અપાવવાની અથવા વર્ક પરમિટ અપાવવાની જે લાલચ આપી હતી એ લોકોએ ત્યાં ઓફિસ જઈને ચેક કર્યું તો અચાનક આ ઓફિસ ખાલી થઈ ગયેલી તેમને જોતા તેમની સાથે છેતરપિંડી થયેલું હોવાનું તમે જણાવ્યું. સુરતમાં આંતરરાષ્ટ્રીય રેકેટમાં સુરતમાં 4 મોટા બુકીની ધરપકડ કરવામાં આવી છે. 7,800 કરોડના સટ્ટા બેટિંગનો મામલો સામે આવ્યો છે. એક વર્ષ અગાઉ ઈસીઓ સેલે ડિંડોલીમાં દરોડો પાડ્યો હતો. બકુલ શાહ, હર્ષ શાહ, પાર્થ જોશી, આકાશ પારેખની ધરપકડ કરાઈ છે. આ મામલે ઈડીના અધિકારીઓએ પણ સુરત આવી અને વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે દિનેશ ખંભાતી, હુસેન કોચર, ચિરાગ પટેલ અને સાગર કાવાની પણ ધરપકડ આ મામલે કરવામાં આવી છે. વધુમાં સમગ્ર રેકેટમાં સંડોવાયેલા 4 બુકીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ આરોપીઓના રિમાન્ડ મેળવી અને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે એક ચર્ચા પણ એ ઉઠી હતી કે આ વર્ષે ટેક્સટાઇલ માર્કેટમાં ડિમાન્ડમાં 25% ઘટાડો થયો છે, ત્યારે આ બાબતે ફોસ્ટા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે ડિમાન્ડ ખૂબ જ સારી આવી રહી છે. ગણેશ ઉત્સવ અને નવરાત્રીથી જો વેપારીઓની ઇન્કવાયરી છે તે ખૂબ જ સારી થઈ રહી છે અને પ્રતિ દિવસ સુરતમાંથી 175 કરતાં વધુ ટ્રક હાલમાં ડિસ્પેચ થઈ રહ્યા છે. ત્યારે ફેશનની સાથે લોકોનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યો છે. હવે લોકો સસ્તા કપડાની ખરીદી કરતા નથી અને બ્રાન્ડેડ અને ટકાઉ કપડાની ખરીદી કરતા હોવાના પણ સુરતથી સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ જ કારણે સસ્તું કાપડ વેચાતા વેપારીઓ થોડા ઘણા અંશે મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ 1000 રૂપિયાની કિંમત કરતા મોંઘા કાપડનું પ્રોડક્શન કરતા તમામ વેપારીઓ પાસે ખૂબ સારી ડિમાન્ડ આવી રહી છે. ફેસ્ટિવલ એવો ફેસ્ટિવલ હોય છે કે જે હરેક માણસો આપણા પરિવારના ભેગા આ ફેસ્ટિવલને મનાવે છે. વર્ષનું સૌથી મેઇન ફેસ્ટિવલ કહેવાય આ દિવાળીનો ફેસ્ટિવલ, અને એના ભેગું આગળ લગ્ન સરાઈનો પણ સિઝન કન્ટિન્યુઅસ હોય છે. તો આ ફેસ્ટિવલના અંદર જે બિઝનેસ થાય છે આ બંનેનો કેલ્ક્યુલેશન થાય છે. તો એના કારણે એવું કંઈ નથી કે મોંઘવારીના કારણે એવો કંઈ ઇમ્પેક્ટ પડ્યો છે. એવો ઇમ્પેક્ટ હોવું જોઈએ તો પછી ગણેશ ઉત્સવ પણ એટલા સારી રીતે નીકળ્યો છે, નવરાત્રી પણ તમે જુઓ કે કેટલા સારી રીતે નવરાત્રીનો પણ કામ અહીંયા થયો છે. તો પછી ઇફેક્ટ તો ન ગણાવે. હા, એ કહી શકીએ આપણે કે નાની વસ્તુ અને સસ્તી વસ્તુ જે એનો જે વેચાણ છે એ વેચાણ ઓછું થઈ ગયું છે. તો અત્યારે સમાચારમાં બસ આટલું જ. આગળ જોતા રહો સીધો સંવાદ સહયોગી દેવલ સાથે. નમસ્કાર.